નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીસી મેથ્સ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ 14 અવયવીકરણની અંદર આગળ દાખલાઓનો મહાવરો કરીશું. આજે આપણે એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારની બહુપદીના અવયવ કેવી રીતે પાડવા એના વિશે સમજીશું. તો એનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર અગાઉના વિડીયોમાં અમે કરેલો છે. આજે ફક્ત આપણે મહાવરો કરીશું ફક્ત દાખલાઓનો કે કેવી રીતે અવયવ પાડવા. બહુ ખૂબ જ ઉપયોગી છે આ રીત, કારણ કે અગાઉના ધોરણમાં 9-10ની અંદર તમારે બહુ ઉપયોગી થઈ પડશે, એટલે વ્યવસ્થિત મહાવરો કરવા દાખલાઓનો. ચલો તો હવે આપણે શરૂઆત કરીએ. અહીં એક્સ વર્ગ પ્લસ 9x પ્લસ 20, તો આને આપણે એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાઈએ તો એક્સ વર્ગનો સહગુણક અહીંયા કેટલો છે? 1. તો એ બરાબર કેટલા થશે? 1. બી બરાબર કેટલા છે? 9. સી બરાબર કેટલા છે? 20. હવે આપણું પ્રથમ કાર્ય શું છે કે એ અને સી નો ગુણાકાર. તો એ અને સી નો ગુણાકાર કરીએ એ સી, તો 1, એની કિંમત 1, સીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? સરસ, 20. તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 20 એકા 20. હવે આ જવાબ કેવો મળ્યો આપણને? ધન. જો ગુણાકાર એટલે કે એસી ધન હોય તો શું કરવાનું છે? અવયવનો સાબાશ, સરવાળો. તો આપણે અવયવનો શું કરીશું? સરવાળો. તો હવે અવયવ કોના પાડીશું? આ 20ના. તો 20ના અવયવ આપણે અહીંયા લખી દઈએ કે 20 એકા 20, 10 દુ 20, 5 4 20. આ એના અવયવની જોડ લખી દીધી. આ અવયવની જોડનો સરવાળો કેટલો લાવવાનો છે? બી જેટલો. એટલે બી અહીંયા કેટલા છે? 9. કેટલા છે? 9. તો હવે આમાંથી કઈ જોડ એવી આવશે કે જેનો સરવાળો 9 થાય? ચલો આ 20 અને 1 કેટલા થાય? 21. તો આ 9 થશે? ના. આ 10 ને 2 12, તો એ પણ 9 થશે નહીં. તો 5 ને 4, તો કે 5 વત્તા 4 બરાબર કેટલા થાય છે? 9 થઈ ગયા. હવે આપણે બંને જોડી x લખી દઈએ અહીંયા દરેકને કે 5x વત્તા 4x બરાબર 9x. તો હવે આપણે આ જે 9x છે એના બે સરખા ભાગ આયા. કયા આયા? 5x વત્તા 4x. બરાબર, આ આપણે ખાલી આ 9x ના ભાગ પાડવા માટેની આ પ્રક્રિયા છે, ગણતરીનો ભાગ નથી. આપણે પરીક્ષામાં દર્શાવવી જરૂરી નથી. હવે આપણે અવયવ પાડીએ, શું પડશે? ચલો આ એક્સ વર્ગ વત્તા 9x વત્તા 20, આ આપણી બહુપદી છે. ચલો આ એક્સ વર્ગ વત્તા, હવે 9x ની જગ્યાએ આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા, લખાવો મને. સરસ, શું લખીશું? 5x વત્તા 4x. સાબાસ, 9x ની જગ્યાએ એના ભાગ લખી ગયા. હવે કઈ છું ના આવે? પ્લસ. કેટલા છે? 20. હવે અહીંયા 3 પદવાળી બહુપદીમાંથી કેટલા પદવાળી બહુપદી થઈ? 4 પદવાળી બહુપદી થઈ ગઈ. તો હવે આપણે શું કરીશું? 2-2ની જોડી બનાવીશું, એટલે દ્વિપદી બનાવી દઈશું. પહેલા બે પદમાંથી કંઈક સામાન્ય નીકળે, આપણે ભણી ગયેલા છે કે 4 પદવાળી બહુપદીના આવો કેવી રીતે પાડવા, તો સામાન્ય કાઢવાના. તો ચલો આ બંનેમાંથી શું સામાન્ય નીકળે? સરસ, x. તો હવે કૌંસમાં શું વધે લખાવો તો જરા. અહીંથી x નીકળી ગયા 2x માંથી, તો 1x વધ્યા ને, કઈ ચિહ્ન છે? પ્લસ. x નીકળી ગયા કેટલા વધ્યા? 5. સરસ, એમ આ બે પદમાંથી કંઈક સામાન્ય નીકળશે. શું નીકળશે? પહેલા ચલ જોઈ લો. આ 4 છે, અહીંયા 20 છે. આ 20ના બે ભાગ પડે, 5 6 20, તો 4 4 નીકળે. તો ચલો બંનેમાંથી 4 કોમન કાઢી લઈએ. તો કૌંસમાં શું વધે? અહીં શું વધે? x. સરસ, પ્લસ અહીંયા 4 નીકળી ગયા, તો કેટલા આવ્યા? 5. તો હવે x પ્લસ 5 આવી ગયા કૌંસ. હવે જો બંને જગ્યાએ એક જેવો કૌંસ થઈ ગયો સમાન, તો હવે આપણે શું કરીશું? x પ્લસ 5 આખો કૌંસ સામાન્ય કાઢી લઈશું. તો x પ્લસ 5, તો બીજા કૌંસમાં શું વધ્યું? x વત્તા 4. બરાબર, તો અવયવ પડી ગયા x વર્ગ વત્તા 9x વત્તા 20 ના. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા શું રકમ લખી છે જરા વાંચો તો?
એમ સ્ક્વેર ઓછા બાર એમ વત્તા બત્રીસ. અહીં આપણે સીધી સરખામણી કરીએ તો એ બરાબર કેટલા થશે? એમ સ્ક્વેરનો સહગુણક કેટલો? એક. બી બરાબર કેટલા હશે? એમનો સહગુણક કેટલો છે? બાર. જુઓ તો જરા, બાર છે. હા સરસ, શું ભૂલી ગયા હતા? માઇનસ. તો અહીં શું છે? માઇનસ બાર છે, એકલા બાર નહીં, તો માઇનસ બાર. સીની કિંમત કેટલી છે બોલો તો જરા? બત્રીસ. સરસ. પહેલું કાર્ય શું? એ અને સીનો ગુણાકાર. તો એસી બરાબર શું થશે? એક ગુણ્યા બત્રીસ. બત્રીસ ગુણ્યા એક એટલે કેટલા થાય? બત્રીસ. આ જવાબ કેટલો મળ્યો? કેવો મળ્યો? ધન કે ઋણ? સરસ, ધન. તો આપણે કૌંસમાં અહીંયા ધન લખી દઈએ જેથી આપણે ભૂલ પડે નહીં. ધન છે તો શું કરીશું? અવયવોનો સરવાળો. તો આપણે બત્રીસ ના અવયવ લખો. શું લખીશું? બત્રી એકા બત્રી, સો દુ બત્રી, આઠ ચો બત્રી. તો આપણે કેટલા સરવાળો કેટલો લાવવાનો? બી જેટલો. એટલે પેલા ચિહ્નને હાલ ધ્યાનમાં લેશો નહીં. કેટલા લાવવાના? બાર. તો કઈ જગ્યાએ સરવાળો બાર થાય? કઈ જોડમાં? સરસ, આઠ ગુણ્યા ચારમાં. અહીં જો બત્રી ને એક તેત્રી, આ સોળ ને બે અઢાર થશે, આઠ ને ચાર બાર થાય. તો ચલો હું આઠ વત્તા ચાર બરાબર બાર. પણ હવે બી કેવા છે? ઋણ કે ધન? ઋણ. સરસ, બી ઋણ. તો આ બંને અવયવ કેવા લેવાના? ઋણ. સરસ. તો માઇનસ આઠ માઇનસ ચાર, તો અહીંયા માઇનસ બાર. હવે આપણે દરેક જોડે એમ લખી દઈએ એટલે કે માઇનસ આઠ એમ માઇનસ ચાર એમ બરાબર માઇનસ બાર એમ. તો હવે શું કરીશું? આગળ હવે પાડીશું. આપણને માઇનસ બાર એમના બે ભાગ મળી ગયા. કયા? માઇનસ ચાર એમ અને માઇનસ આઠ એમ. તો હવે આગળ આપણે હવે પાડીએ કે એમ સ્ક્વેર માઇનસ બાર એમ વત્તા બત્રીસ. ચલો શું લખીશું પહેલા? એમ સ્ક્વેર. સરસ. હવે માઇનસ બાર એમની જગ્યાએ શું લખીશું? આ પદ લખી દઈશું આખું. શું? કે માઇનસ આઠ એમ માઇનસ ચાર એમ વત્તા બત્રીસ. સરસ. ચલો ચાર પદવાળી બહુપદી થઈ ગઈ હવે આપણી. તો શું કરીશું? પહેલા બે પદમાંથી સામાન્ય નીકળશે કઈ? શું નીકળે? સરસ, એમ. તો એમ સામાન્ય કાઢી લઈએ. તો હવે કૌંસમાં શું વધે? અહીં બે કાત હતી, એક એમ જ્યાં એટલે કેટલા વધ્યા? એક એમ. કયું ચિહ્ન છે? ઓછા. સરસ. હવે અહીં એમ નીકળી ગયા તો શું વધે? આઠ. સરસ, બરાબર. હવે આ બે પદમાંથી કંઈક સામાન્ય નીકળશે? ચલો પહેલાં બત્રીના અવયવ પાડી દો. ચારના ગુણકમાં આવે તો કે હા, તો આઠ ચો બત્રી. ચલો હવે બંનેમાંથી શું સામાન્ય નીકળે? ચાર નીકળે. પણ આપણે ચાર માઇનસ ચિહ્ન સાથે કાઢી લઈએ તો માઇનસ ચાર. તો હવે કૌંસમાં શું વધે? અહીં ઋણ ચિહ્ન કાઢી લીધું તો આ ઋણ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો પ્લસ એટલે એકલા એમ લખી શકીએ ને, બરાબર. હવે આ પ્લસ હતા, માઇનસ કોમન કાઢ્યા છે. તો પ્લસ એટલે શું લખાય? માઇનસ ગુણ્યા માઇનસ. એક માઇનસ ચિહ્ન નીકળી ગયું તો એક વધ્યું, તો અહીં માઇનસ ચાર નીકળી ગયા. કેટલા વધે? આઠ. સરસ. આપણે ખાસ શું ધ્યાન રાખવાનું કે આ બંને કૌંસ એક જેવા થવા જોઈએ. બંને એમ માઇનસ આઠ એમ માઇનસ આઠ આવી ગયા કૌંસ, તો એ સામાન્ય નીકળશે અહીંયા. તો કાઢી લો તો એમ માઇનસ આઠ. તો બીજા કૌંસમાં શું વધે? લખાવો તો જરા. વાહ, સરસ, એમ માઇનસ ચાર. બરાબર, તમે તો હોશિયાર થઈ ગયા. આવડી ગયું ને, બરાબર. આ આપણે વાત કરી કે એસી ધન હોય તો શું કરવો? અવયવનો સરવાળો. એમાં બી ધન હોય તો અવયવ પ્લસ લેવા, બી ઋણ હોય તો અવયવ માઇનસ લેવા. બરાબર. સૌથી મહત્વની વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા શું ધ્યાન રાખવાનું તમારે? આ અવયવની જોડ લખવાની, એ ખાસ ધ્યાન રાખવાનું કે કયા કયા અવયવો આવે. બરાબર, એ આવડે એટલે પછી તો આપણને ભાગ પાડતા તો આવડવાના છે. કારણ કે આ ચાર પદવાળી બહુપદીના અવયવ આપણે ભણી ગયા છીએ. અને એકવાર પુનરાવર્તન કરવું હોય તો ફરીથી અગાઉનો વિડીયો જોઈ લો. બરાબર,
આ વિડીયોની અંદર જ મેં લિંકો મૂકી દીધેલી છે નીચે, તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એ વિડીયોની લિંકો ઉપરથી જે અવિકરણના બીજા વિડીયો છે તમે જોઈ શકો છો. આગળ આપણે એક દાખલો ગણી દઈએ જી. ચલો આ થોડું હવે અહીં શું આપેલું છે, એક્સ વર્ગ વત્તા તેર એક્સ ઓછા નેવું. ચલો એ બરાબર કેટલા થશે, એક સરસ મને લખાવી જો. બી બરાબર કેટલા થશે, પ્લસ તેર એટલે કે તેર. સી બરાબર કેટલા થશે, નેવું. ના આગળ ચિહ્ન છે, કયું છે, માઇનસ. તો માઇનસ નેવું, આ ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું, માઇનસ બરાબર. હવે ચલો પહેલા શું કરીશું, એ સી, એ અને સી નો ગુણાકાર, એની કિંમત કેટલી, એક. સી ની કિંમત માઇનસ નેવું બરાબર. આ ગુણાકાર કેટલો મળે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, અને નેવું એકા નેવું, તો માઇનસ નેવું. તો એનો અર્થ કે આપણને ગુણાકાર કેવો મળ્યો, ઋણ. જો ગુણાકાર ધન હોય તો અવયવોનો સરવાળો, અને ગુણાકાર ઋણ મળ્યો તો અવયવોની સાબાસ બાદબાકી બરાબર. તો આપણે હવે નેવું ના અવયવ લખી દઈએ અહીંયા. ચલો નેવું ના અવયવ લખીએ તો નેવું એકા નેવું, પછી નેવું ના અડધા એટલે કે પિસ્તાલીસ દૂ નેવું, પછી ત્રીસ તરી નેવું, પછી અઢાર પંચા નેવું, પછી પંદર છ નેવું, દસ નવા નેવું બરાબર. તો અવયવની જોડ થઈ ગઈ નેવું ના બરાબર. તો હવે આપણે આગળ શું લખીશું, શું કરીશું, બાદ બાકી કેટલી લાવવાની, બી જેટલી એટલે કે તેર. ચલો નેવું માંથી એક જાય તો નેવ્યાસી, તો આ જોડ આવશે ના. પિસ્તાલીસ માંથી બે જાય તો કેટલા વધે, તેતાલીસ, તો એ જોડ આવશે ના. સરસ. ત્રીસ માંથી ત્રણ જાય તો કેટલા વધે, સત્યાવીસ, તો આ પણ જોડ આવશે ના. અઢાર માંથી પાંચ જાય તો કેટલા વધે, સરસ તેર, તો કઈ જોડ આવશે આપણી, અઢાર ગુણ્યા પાંચ વાળી. તો અહીંયા આપણે શું લખીશું, અઢાર ઓછા પાંચ બરાબર તેર. હવે આપણે તેર કેવા લાવવાના છે, પ્લસ, તો મોટો અવયવ પ્લસ નાનો અવયવ ઋણ બરાબર. તો તેર મળી ગયા. હવે આપણે કયો ચલ છે, એક્સ, તો અહીંયા એક્સ લખી દઈએ કે અઢાર એક્સ, આ માઇનસ પાંચ એક્સ બરાબર તેર એક્સ. તો આપણને તેર એક્સ ના બે ભાગ મળી ગયા. તો હવે આગળ અવયવ પડે ને સરળતાથી, તો આપણે અવયવ પાડી દઈએ. બહુપદી કઈ છે, એક્સ વર્ગ વત્તા તેર એક્સ ઓછા નેવું. ચલો મને આગળ પદ લખાવો, શું લખીશું, એક્સ વર્ગ. હવે તેર એક્સ ની જગ્યાએ શું લખવાનું છે, આ પદ શું છે, પ્લસ અઢાર એક્સ ઓછા પાંચ એક્સ ઓછા નેવું. ચલો બે પદમાંથી, પહેલી દ્વિપદીમાંથી શું સામાન્ય નીકળે, એક્સ. હવે અહીં શું વધે, એક્સ, બોલો બોલો, પ્લસ અઢાર. સરસ. હવે આ બે પદમાંથી શું સામાન્ય નીકળે, ચલો અઢારના પાંચના ગુણક, નેવના પાંચના ગુણકમાં આવવું પડે, તો કે અઢાર પંચા નેવું, તો શું નીકળે, પાંચ નીકળે. પણ કેવા કાઢી લઈશું, સરસ, માઇનસ ચિહ્ન સાથે એટલે માઇનસ પાંચ. તો કૌંસમાં શું વધે, આ માઇનસ નીકળી ગયા તો કેવા થાય, પ્લસ એક્સ. આ માઇનસ નીકળી ગયા તો કેવા થાય, પ્લસ. પાંચ નીકળી ગયા તો કેટલા વધ્યા, અઢાર. સરસ. તો કેટલો આવ્યો જવાબ, એક્સ વત્તા અઢાર. હવે આની અંદર કઈ સામાન્ય નીકળે, બોલો તો જરા, કેટલા નીકળે, એક્સ વત્તા અઢાર. તો એક્સ વત્તા અઢાર કૌંસ સામાન્ય કાઢી લઈએ. તો બીજા કૌંસમાં શું વધ્યું, એક્સ ઓછા પાંચ. શું વધ્યું, એક્સ ઓછા પાંચ બરોબર. ખ્યાલ આવી ગયો. હજી આગળ એક આપણે દાખલો જોઈ લઈએ.
હજો વાય સ્ક્વેર ઓછા 15y ઓછા 54, આના અવયવ આપણે પાડીએ તો એની જગ્યાએ એની કિંમત કેટલી છે? અહીંયા 1, બીની કિંમત લખાવો તો જરા કેટલા છે? -15. સીની કિંમત કેટલી છે? -54. હવે પહેલા શું કરીશું? એ અને સી નો ગુણાકાર એટલે કે એસી, એની કિંમત કેટલી? 1. સીની કિંમત -54. ચલો ગુણાકાર કરી દો, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, 54 એકા 54, ગુણાકાર કેવો મળ્યો? ઋણ. હવે ઋણ હોય તો શું કરવાનું? અવયવની બાદબાકી. સરસ. તો હવે આપણે 54 ના અવયવ લખી દઈએ. પહેલા તો કે 54 એકા 54, 54 ના અડધા કેટલા? સરસ, 27 દુ 54. હજી આગળ અવયવ પડશે, લખાવો તો જરા. 54 બીજા કયા ઘડિયામાં આવે? સાબાસ, 18 તરી 54. એ સિવાય હજી આવશે ને, બોલો તો જરા. 9 6 54, બરાબર. હવે ચલો બાદ બાકી આપણે કેટલી લાવવાની છે? 15. ચલો 54 માંથી એક જાય તો કેટલા વધે? 53. એ આવશે જોડ? ના. 27 માંથી બે જાય તો 25. એ જોડ આવશે? ના. 18 માંથી 3 જાય તો 15. તો આપણી કઈ જોડ થશે? 18 ઓછા 3 બરાબર 15. પણ હવે અહીંયા બી કેવા આપેલા છે? માઇનસ. જો બી પ્લસ હોત તો મોટો અવયવ પ્લસ ને નાનો અવયવ ઋણ, પણ અહીં બી કેવા છે? ઋણ છે. તો એનો અર્થ એવો કે મોટો અવયવ ઋણ અને નાનો અવયવ ધન, એટલે કેવા મળે? ઋણ 15 આવી ગયા. આપણે હવે વાય લખી દઈએ અહીંયા કે -18y વત્તા 3y બરાબર -15y, એટલે -15y ના બે ભાગ આપણને મળી ગયા રે. તો હવે આગળ આપણે બહુપદી ના અવયવ પાડીશું. તો કે y² ઓછા 15y ઓછા 54. ચલો y² એમને એમ ઓછા 15y ની જગ્યાએ શું લખીશું? લખાવો તો જરા. -18y. સરસ. પછી +3y ઓછા 54. સરસ, આવડી ગયું. હવે શું કરીશું? આમાંથી શું સામાન્ય નીકળે? y. સરસ, તમે તો હોશિયાર થઈ ગયા. હવે હવે આગળ કૌંસમાં શું લખીશું? બોલો. સાબાસ, y ઓછા 18. હવે આ બે પદમાંથી કંઈક સામાન્ય નીકળે. ચલો 3 ના ગુણકમાં આવે 18 તરી 54, તો શું નીકળે? 3. કેવા? પ્લસ જ કાઢી લઈએ તો +3. તો કૌંસમાં શું વધ્યું? y ઓછા 3 નીકળી ગયા. કેટલા વધ્યા? 18. તો હવે આપણે y ઓછા 18 આખો કૌંસ નીકળી જાય. તો કે y ઓછા 18 બીજા કૌંસમાં y વત્તા 3, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? મેં એક જ મેથડની અંદર ચારેય પ્રકારની પેટર્ન તમને અહીં સમજાવી છે, બરાબર. વારંવાર મહાવરો કરો આવા દાખલાઓનો, તો તમને એકદમ સરળ અવયવ થઈ જશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને નોટિફિકેશન બેલ પર જો ક્લિક ના કરી હોય તો ક્લિક કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. હવે આગળ આપણે બહુપદીના ભાગાકાર વિશે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.